સ્ટાન્ડર્ડ સેવન સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ સેમેસ્ટરમાં યુનિટ ટુમાં એક્ટિવિટી સેવન સુધી આપણે અગાઉના વિડીયોમાં સમજી ગયા છીએ ત્યાર પછી આ વિડીયોમાં આપણે એક્ટિવિટી એટથી સમજવાનું છે એક્ટિવિટી એટ મેગારાઇડ મેગારાઇડ એટલે મેગા એટલે કે લાંબો રાઇડ એટલે કે પ્રવાસ લાંબો પ્રવાસ ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ પ્રોગ્રેસિવ એટલે કે પ્રગતિશીલ સ્ટેટ એટલે રાજ્ય ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત ગુજરાતમાં અમદાવાદ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે અબાઉડ ફિફ્ટી થાઉઝન્ડ પીપલ એવરી ડે ટ્રાવેલ બિટવીન ધીઝ ટુ કેપિટલ્સ ઓલ્ડ એન્ડ ન્યૂ ગાંધીનગર ગુજરાતની રાજધાની છે લગભગ પચાસ લોકો આ બંને રાજધાનીઓ જૂની અને નવી વચ્ચે પ્રવાસ કરે છે સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી ટ્રાન્સપોર્ટ એટલે કે પરિવહનની સગવડ તેથી આપણને એક સારી પરિવહનની પરિવહન સગવડની વ્યવસ્થાની જરૂર છે ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ ગુજરાત સરકારે એક નવી રેલવેનું રેલવે યોજનાનું આયોજન કર્યું ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ ટુ થાઉઝન્ડ કરોડ કંપની ફોર ધેટ પ્રોજેક્ટ સરકારે તે યોજના માટે બે હજાર કરોડની એક કંપની શરૂ કરી ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા લિંક મેગા એટલે મે લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ કંપનીનું નામ છે મેગા મેગા એટલે કે લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ આ યોજનાનો ખર્ચ લગભગ વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ કરો છે મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ ટુ ફેસીસ આ મેટ્રો રેલ યોજનાના બે તબક્કા છે ઇન ધ ફર્સ્ટ ફેઝ પહેલા તબક્કામાં ધેર વિલ બી થ્રી લાઇન્સ ત્રણ લાઇન હશે નોર્થ સાઉથ કોરિડોર ઉત્તર દક્ષિણ કોરિડોર એટલે કે રસ્તો ઉત્તર દક્ષિણ રસ્તો ઈસ્ટ વેસ્ટ કોરિડોર પૂર્વ પશ્ચિમ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ કોરિડોર પહેલા તબક્કામાં ત્રણ લાઇન છે ઉત્તર દક્ષિણ કોરિડોર પૂર્વ પશ્ચિમ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ કોરિડોર ટોટલ લેન્થ ઓફ ઓલ ધ થ્રી લાઇન્સ વિલ બી સેવન્ટી સિક્સ કિલોમીટર ત્રણેય લાઇનની કુલ લંબાઈ છોતેર કિલોમીટર છે ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર નોર્થ સાઉથ એટલે કે ઉત્તર દક્ષિણ કોરિડોર આશ્રમ રોડને ગાંધીનગર સાથે જોડશે ધીસ કોરિડોર વિલ બી થર્ટી ટુ પોઈન્ટ સિક્સટી ફાઈવ મીટર્સ લોંગ આ કોરિડોર બત્રીસ પોઈન્ટ પાસઠ કિલોમીટર લાંબો હશે ઈટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એપીએમસી વસણા ઓન નેશનલ હાઈવે એટ એ તે નેશનલ હાઈવે એટ એ પર એપીએમસીથી શરૂ થશે પાસ થ્રુ પાલડી વીએસ હોસ્પિટલ એન ટાઉન હોલ તે પાલડી વીએસ હોસ્પિટલ અને ટાઉન હોલથી પસાર થશે ધીસ લાઇન વિલ ક્રોસ ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમ ટેક્સ જંક્શન આ લાઇન ઇન્કમ ટેક્સ જંક્શન પર પૂર્વ પશ્ચિમ કોરિડોર ને મળશે ઇટ વિલ ટર્નિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ કોબા સર્કલ થોડી ડાબી તરફ વળી તે ગાંધીનગર તરફ જશે ધેર ટુ મો જંક્શન ઓન ધીસ લાઇન ઇન્ફોસિટી એન્ડ જે આઈ એફ સિટી આ લાઇન પર બીજા બે જંક્શન છે ઇન્ફોસિટી અને જીઆઈએફટી સિટી ધેર વિલ બી થર્ટી વન સ્ટેશન ઓન ધીસ કોરિડોર આ કોરિડોર પર થર્ટી વન સ્ટેશન હશે નાવ લેટેસ્ટ ગો ઓન ધ ઇસ્ટ વેસ્ટ કોરિડોર હવે આપણે પૂર્વ પશ્ચિમ કોરિડોર પર જઈએ ઇટ વીલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર તે કાલુપુરથી શરૂ થશે ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ તે અમદાવાદના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થશે ધેન ધ લાઇન વીલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ પછી આ લાઇન આઈટી સર્કલ તરફ દક્ષિણમાં વળશે ઇટ વી ગલ ટુ એડ્સ કોમર્સ ક્રોસિંગ તે કોમર્સ ક્રોસિંગ તરફ તરફ જશે થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓન ધીસ રૂટ આ રૂટનું છેલ્લું સ્ટેશન થલતેજ સ્ટેશન હશે ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઇસ્ટ વેસ્ટ કોરિડર તે પૂર્વ પશ્ચિમ કોરિડરનું ટર્મિનર હશે ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી ટેન પોઈન્ટ નાઇન્ટીન કિલોગ્રામ હશે આ લાઇનની કુલ લંબાઈ દસ પોઈન્ટ નેવું કિલોમીટર હશે ઇટ વિલ કનેક્ટ ધ ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે મોસ્ટ ઓફ ધ મેટ્રો રાઉટ વીલ બી ઓન પિલ્લર્સ ઇન ઓવર બ્રિજ પિલ્લર્સ એટલે થાંભલા મોટાભાગનો મેટ્રો રૂટ થાંભલા અને ઓવર બ્રિજ પર હશે ધીસ વિલ બી કોલ્ડ ઇવેલેટેડ રાઉટ તેને એવી એલિવેટેડ રૂટ એટલે કે ઊંચો માર્ગ કહેવામાં આવશે ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટિફુલ સેન્સ ઇન ધ ટાઉન મુસાફરો શહેરના સુંદર સુંદર દ્રશ્યોનો આનંદ છે એ માણશે ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન એલિવેટેડ ટ્રેક્સ ઊંચા પાટા પર દોડતી મેટ્રો ગાડીઓ જોવી તે એક સુંદર દ્રશ્ય હશે અહીંયા જો મેટ્રો ટ્રેન છે એનું મેલો છે આ બાજુ બતાવ્યું છે રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક મેટ્રો ટ્રેન રેલ છે ઇલેવેટ્રી ટ્રક જો એમ રેગ્યુલર ટ્રેન છે પહેલાં ચિત્રમાં પછી શું છે મેટ્રો રેલ છે એ ઊંચા માર્ગ પર ઊંચા પાટા પર છે ત્યાર પછી છે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ મેટ્રો છે ત્રણે ચિત્ર આપેલા છે ત્યાર પછી છે યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીસ મેટ્રો રેલ આ મેટ્રો રેલમાં તમે ટિકિટ વિના પ્રવાસ છે એ કરી શકશો યુ કેન યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી તમે સ્માર્ટ કાર્ડ છે વાપરી શકો યુ કેન એન્ટર સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ તમે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી સ્ટેશનમાં છે પ્રવેશી શકશો યુ સ્વાઇપ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન તમારા બહાર નીકળવાના સ્ટેશન પર તમે સ્માર્ટ કાર્ડ છે એ સ્વાઇપ કરશો ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જિસ વ્યવસ્થા તેની મેળે પ્રવાસનું ભાડું ગણશે ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર ટ્રેન ડ્રાઈવર વિના દોડશે બટ યુ નીડ નોટ વરી પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી ટેકનોલોજી એટલે કે તંત્રજ્ઞાન તમારી સુરક્ષાની જવાબદારી લેશે સીબીટીએસ એટલે કે કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક શે ટ્રાવેલ સેફ કમ્યુનિકેશન બેઝ્ડ બેઝ કંટ્રોલ સિગ્નલ ટેકનોલોજી તમારો પ્રવાસ છે સુરક્ષિત કરશે ઓલ ધ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર બધી જ મેટ્રો કાર એર કન્ડિશન એટલે કે વાતાનુકૂલિત હશે ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ વન હંડ્રેડ ટેન કિલોગ્રામ પર કલાકની અધિકતન એકસો દસ કિલોમીટરની ઝડપે દોડશે રેડી ફોર ધ રાઇડ પ્રવાસ માટે તૈયાર છો ત્યાર પછી છે હુ ટ્રોસ ઓન ધ રોંગ ઓપ્શન ઇન મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ રીડ અલાઉડ હવે અહીંયા સ્ટેટમેન્ટ આપેલા છે એ આપણે તમારે સાચા કરવાના બે ઓપ્શન આપ્યા છે જે ઓપ્શન ખોટું છે એના ઉપર તમારે શું કરવાનું છે રોંગની નિશાની કરવાની છે પેલું છે ઈસ્ટ વેસ્ટ અથવા નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અમદાવાદ કયા બે પાર્ટ છે એ અમદાવાદને જોડે છે તો કે ઈસ્ટ વેસ્ટ આવશે કે નોર્થ સાઉથ આવશે તો એમાં શું આવશે ઈસ્ટ વેસ્ટ એટલે કે પૂર્વ પશ્ચિમ આવશે નોર્થ સાઉથ આવશે નહીં તો તમારે નોર્થ સાઉથ છે એના પર શું કરવાનું છે ચોકડી મારવાની છે લીટો કરી દેવાનો છે ત્યાર પછી બીજું છે ટ્રાવેલ્સ ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ્સ ઇન મેગા ટ્રેન વિથ અ ટિકિટ આવશે કે સ્માર્ટ કાર્ડ આવશે તો કે સ્માર્ટ કાર્ડ આવશે તો ટિકિટ ઉપર શું આવશે પૂટક્રોશ એટલે કે ચોકડી મારી દેવાની છે ત્રીજું છે મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન મેટ્રો ટ્રેન છે એ શેના પર દોડે તો કે અંડરગ્રાઉન્ડમાં આવે તો કે ઇલેવેટેડ ઇલેવેટેડ એટલે કે ઊંચો પુલ ઊંચો માર્ગ તો એના પર આવશે તો અંડરગ્રાઉન્ડ છેના પર ચોકડી આવશે ત્યાર પછી ચોથું છે ધ મેગા ટ્રેન વિલ રન મેગા ટ્રેન છે એ વિથ ડ્રાઈવર આવે કે વિધાઉટ આવશે તો કે વિધાઉટ ડ્રાઈવરથી છે મેગા ટ્રેન છે એ ચાલે છે તો વિથ ઉપર ચોકડી આવશે પાંચમું છે ધ ટર્મિનસ ફોર ઇસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી તો કે થલતેજ ક્રોસિંગ આવશે કે કાલુપુર તો કે થલતેજ ક્રોસિંગ આવશે કાલુપુર ઉપર શું આવશે ચોકડી આવશે ત્યાર પછી છે આન્સર ધ ક્વેશ્ચન્સ પ્રશ્નો છે એના જવાબ છે કરવાના છે પેલું છે હાઉ મની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા મેગાના પહેલા તબક્કામાં લાઈનો આપેલી છે કેટલી તો કે ત્રણ લઈ આવી છે એનું નામ છે અહીંયા લખવાના છે તો ત્રણ લાઈન કઈ છે તો કે પહેલું છે નોર્થ સાઉથ કોરિડોર બીજું છે ઈસ્ટ વેસ્ટ કોરિડોર એ ત્રીજું છે અંડર અંડરગ્રાઉન્ડ કોરિડોર અહીંયા આપણે પહેલા જ આપણે સમય જતા અહીંયા આપેલું છે ધ ફર્સ્ટ ફેઝ ધેર વિલ બી થ્રી લાઈન કે પહેલા તબક્કામાં ત્રણ લાઈન છે નોર્થ સાઉથ કોરિડોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર અને અન્ડરગ્રાઉન્ડ કોરિડોર તો એ પહેલો ક્વેશ્ચન છે એનો આન્સર છે એ છે ત્યાર પછી બીજું છે વીચ લાઇન વિલ કનેક્ટ ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ કેમ ઇસ્ટન વેસ્ટ કોરિડર છે એ કઈ લાઇન છે એને જોડે છે અમદાવાદની તો શું આવશે એમાં ઇસ્ટન એન્ડ વેસ્ટર્ન ધ ઇસ્ટ વેસ્ટ કોરિડર વિલ કનેક્ટ ધ ઇસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ ત્યાર પછી ત્રીજું છે વોટ વિલ બી ધ ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલપુર એન્ડ થલતેજ ક્રોસિંગ કે છે કાલુપુર અને થલતેજ ક્રોસિંગ છે એનું ડિસ્ટન્સ છે કેટલું છે તો કેટલું છે તો કે ટેન પોઈન્ટ નાઇન્ટી આપણે આવ્યું હતું દસ પોઈન્ટ નેવું કિલોમીટર જો અહીંયા છે કે ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર ટોટલ લેમ્પ ઓફ ધીસ લાઇન વિલ બી દસ પોઈન્ટ નવ કિલોમીટર છે એ આપણે ત્રીજો છે એનો આન્સર આવશે ત્યાર પછી ચોથું છે વોટ ડઝ ઇટ મીન બાય ઇલિવેટેડ રાઉડ ઇલિવેટેડ રાઉડ એટલે કે શું આવશે તો કે એ થાંભલા ઉપર ઊંચો પુલ છે તો એનું આવશે તો ઇલિવેટેડ રાઉડ વિલ બી ઓન પિલ્લર્સ એન્ડ ઓવર બ્રિજ ત્યાર પછી પાંચમું છે રાઈડ થ્રી સ્પેશિસ્ટીસ ઓફ મેગા ટ્રેન મેગા ટ્રેન છે એની ત્રણ છે ખાસિયત છે એ લખવાની છે તો કે એમાં મેગા ટ્રેનમાં છે સ્માર્ટ કાર્ડની ફેસિલિટી છે પછી વિધાઉટ ડ્રાઈવરથી છે ટ્રેન ચા દોડી શકે છે પછી મેટ્રો કાર્સમાં છે એર કન્ડિશનની સુવિધા છે તો આપણે એ ત્રણ છે સ્પેશિયાલિસ્ટીસ આપણે લખવાની છે પહેલું શું આવશે તો કે ઇટ વિલ હેવ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી બીજું છે ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ ત્રીજું છે ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન ત્યાર પછી છે આપણે આપેલું છે ડી Former President of India, Dr. A.P.J. Abdul Kalam, will meet the students at Mahatma Mandir on 15 January. You will reach Ahmedabad for your place. Which mega route will you take to reach Mahatma Mandir? Okay, Mao says okay. answer is I am at the railway station or the bus stop. I will take the east-west corridor to reach Mahatma Mandir. બીજું છે કે આઈ એમ અહેમદાબાદ અરાઉન્ડ વસણા પાલડી ટાઉન હોલ ઓર વીએસ હોસ્પિટલ આઈ વિલ ટેક ધ નોર્થ સાઉથ કોરિડોર ટુ રીચ મહાત્મા મંદિર કે મહાત્મા મંદિર કઈ રીતે પહોંચવું એ આપણે આપણે અગાઉ જે સમજી ગઈ એના પરથી આપણે લખવાનું છે ત્યાર પછી છે એક્ટિવિટી નાઇન વર્ક ઇન ગ્રુપ શોપ ફોર પ્લાન અ વન ડે ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોસ્ટ ઓફ ફંડ સિલેક્ટ ઇન ઓપ્શન ફોર ઇચ ક્વેશ્ચન અહીંયા આપણે દી એક દિવસનો ટ્રીપ એટલે કે પ્રવાસ છે કરવાનો છે ઓછી કિંમત અને ઘણી બધી મજા છે એ કરવાની છે અહીંયા ઓપ્શન આપેલા છે પ્રશ્નોના આપણે સિલેક્ટ કરવાના છે વેર વિલયુ ગુમ કે વેર એટલે ક્યાં તમે ક્યાં જશો તો નિયર બાય ફાર્મ નિયર બાય બજાર કે નિયર બાય વોટરપાર્ક ઓછી કિંમત લો કોસ્ટ એટલે કે ઓછી કિંમત અને મજા છે એ ચાજી કરવાની છે તો તમારે તમે ક્યાં જશો તો કે ફાર્મ જાશો બજાર જાશો કે વોટર પાર્ક તો શું આવશે નિયર બાય ફાર્મ બીજું છે હાવ વિલ યુ ગો હાવ વિલ યુ ગો તો કે તમે કેવી રીતે જાશો તો કે ઓન ધ બાયસિકલ બાય સેડ રિક્ષો બાય ફ્રેન્ડ્સ કાર તો શું આવશે ઓન ધ ઓન અ બાયસિકલ ત્રીજું છે વે વોટ વિલ યુ કેરી કે કેરી એટલે કે તમે સાથે શું લઈ જશો તો એમાં શું આવશે ફ્રૂટ્સ બીજું છે રેડીમેડ સ્નેક્સ ત્રીજું છે રો મટીરિયલ મટીરિયલ ફોર કૂકિંગ તો એમાં સી આવશે રો મટીરિયલ ફોર કુકિંગ ત્યાર પછી ચોથું છે વોટ વિલ યુ ડૂ ધેર કે તમે ત્યાં છે શું કરશો તો કે વી વિલ પ્લે ગેમ્સ સિંગ્સ ડાન્સ કૂક ફૂડ એન્ડ એન્જોય ઓવર સેલ્સ કે અમે ગેમ રમશું ગીત ગાશું ડાન્સ કરશું કુક ફૂડ એટલે કે ખોરાક છે બનાવશું અને એન્જોય છે એ કરશું ત્યાર પછી પાછું છે વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ તે તમારી ટ્રીપ છે એની કોસ્ટ શું છે તો આપણે અહીંયા પ્રશ્ન પૂછેલા છે ટિકિટ ફ્રોમ માય સિટી ટાઉન વિલેજ તો કે એમાં શું આવશે એની કોસ્ટ ઝીરો છે ફૂડ આઇટમ ઓન ધ વે રસ્તા પરથી જે ફૂડ આઈટમ લીધું એ પણ ઝીરો આવશે લંચ તો કે લંચના શું બસો રૂપિયા આપણે કિંમતમાં લખીશું સાયસિન્ટિક્સ તો એ પણ આપણે ઝીરો આવશે શોપિંગ એમાં પણ ઝીરો કરીશું ઓટો ફેરસ એમાં પણ ઝીરો મિસલેસનેસ એક્સપેન્સ કે પરચુરણ ખર્ચ છે એ આપણે શો કરીશું તો ટોટલ કેટલા થશે ત્રણસો તો આપણે લો કોસ્ટમાં કીધું છે તો આપણે ત્રણસો રૂપિયામાં આપણે એક દિવસનો છે પ્રવાસ કરીશું અને મજા કરીશું ત્યાર પછી બીજું છે યુ હેવ સ્ટાર્ટેડ અ કંપની ઓફ બિસ્કીટ ચોકલેટ બાઇક ક્લોથિસ પ્રિપેર અ લોગો ફોર યોર કંપની બિસ્કીટ ટૂથપેસ્ટ દવા વગેરેના રેપર્સ છે એ એકઠા કરો તેમના પર આપેલ કંપનીના લોગોના ચિત્રો જુઓ અને તમારા શિક્ષક સાથે ચર્ચા કરો તો અહીંયા આપણે બી છે એ બધા રેપર્સ એટલે કે બધાના જે બિસ્કીટ ટૂથપેસ્ટ દવા જેના રેપર્સ છે એ આપણે એકઠા કરીએ અને એના લોગો આપેલા હોય છે જે રેપર્સો એમાં લોકો છે એ આપણે જોવાનું છે અને સમજવાનું છે ત્યાર પછી છે એક ગીત આપેલું છે ગાવાનું છે ને મજા કરવાની છે ટ્રી હંગર્સ રિલીઝ ઇટ નાવ જસ્ટ લાઈક અ બિગ બલૂન અ પ્રેયર ટુ રીચ ધ માઉન્ટેન ઓફ ધ મૂન ટુ સિટીઝન્સ ઓફ અર્થ ઇલઝ વિષય ગો ફાઇન્ડ યોર સેલ્ફ અ ટ્રી ટુ હગ ટુ ડે and if a grown-up says don't be a fool or is that what they are teaching you in school Church finds this poem and read this simple rhyme it's cool to hug a tree from time to time children this is how the world can be making earth plan a and not b not plan b વેર ચેન્જ શેર ચેન્જ સિંગ ચેન્જ બ્રિંગ ચેન્જ એન્ડ સ્ટાર્ટ બાય હગિંગ અ ટ્રી ટ્રેસે સરસ આપેલું હતું કાવ્ય આપણે ગાયું તો અહીંયા આપણે એક્ટિવિટી નાઇન સુધી આપણે સમજ્યા તમારે સમજી અને લખવાની છે